સંચાર મંત્રી ગોકુલ બાસ્કોટામાંથી 70 કરોડ રૂપિયા કમિશનકો સંવાદ ઓડિયોબાટ ગરેકો ભનેર યો પ્રમાણ યો ઘટનાકો બારેમાં તુરંત અવિલંબ દૂધકો દૂધ ર પાણીકો પાણી હુને ગરી છાનબીન સમિતિ બન્નુ પડદછ સર સંબંધિત મંત્રીલે રાજીનામા પણ દીસક્નુ ભકો છ યો કામ કારવાઈલાઈ રાજીનામા તેર ટુંગીન પ્રધાનમંત્રીજીલે જવાફ નદીઉન્જેલસમ્મ યો હાઉસ નચલોસ ભને હામી ચાહન્છુ માન્ય સદસ્યરુ પ્રતિનિધિ સભાકો આજકો બેઠકકો કારવાહી પ્રારંભ હુન્છ માન્ય સદસ્યરુ કેહી છ ર માન્ય શ્રી પુષ્પ ભૂષાલ ગૌતમ નયાં સંવિધાન જારી ભઈસકેપછી બનેકો નયાં સરકાર ર સરકારકો સન્માનીય પ્રધાનમંત્રી જલે સરકારકો નેતૃત્વ ગર્નુભએકો થયો વાલે ઉદ્ઘોષ ગર્નુભએકો થયો સભામુખ મહોદય માં આફૂ પણ ભ્રષ્ટાચાર ગર્દિન ર ભ્રષ્ટાચાર ગર્નેકો મુખ પણ હેર્દિન ભનેર વાલે ઉદ્ઘોષ ગર્નુભએકો થયો સભામુખ મહોદય તર આજ રાષ્ટ્રીય રાજનીતિમાં કેબિનેટકે મંત્રી પરિષદકે વહાંકે સદસ્ય સંચાર મંત્રી ગોકુલ બાસ્કોટામાંથી 70 કરોડ રૂપિયા કમિશનકો સંવાદ ઓડિયોબાટ ગરેકો ભનેર યો પ્રમાણ સભામુખ મહોદય આજ રાષ્ટ્રીય રાજનીતિમાં તરંગિત ભએકો છ સભામુખ મહોદય આજ હામ્રો જસ્તો નેપાલ ગરીબ દેશકો રૂપમાં પરિચિત ભએકો નેપાલ જહાં નેપાલી જનતાલે સુશાસન ખોજેકા થિએ આર્થિક સમૃદ્ધિ ખોજેકા થિએ ર નયાં સંવિધાનલે પણ સુશાસનકો લાગે ભ્રષ્ટાચાર હુનુ હુદૈન ભનેર તો સંદેશ નેપાલ સરકારલાઈ દિએકો થયો તર દુર્ભાગ્ય સભામુખ મહોદય આજ યહી નેપાલ સરકાર ભિત્રબાટ પટક પટક કેબિનેટકો નિર્ણયબાટ ભ્રષ્ટાચારકા બુઓહરૂ વિભિન્ન નિર્ણયહરૂબાટ બાહિર પ્રકાશિત ભઈસકેકો માં પ્રમુખ પ્રતિપક્ષી દલ નેપાલી કાંગ્રેસકો અત્યંત ગંભીર ધ્યાન આકર્ષણ ભએકો છ સભામુખ મહોદય આજ સિક્યુરિટી પ્રિન્ટિંગ પ્રેસકો બારેમાં હિજોકો દિનમાં સભામુખ મહોદય સ્વિસકો એજન્ટ વિશ્વપ્રકાશ મિશ્ર ર નેપાલ સરકારકો સંચાર મંત્રીકો બીચમાં ભએકો યો સંવાદકો યો પ્રમાણ આજ હરેક મીડિયામાં સંચાર માધ્યમમાં આમ નેપાલી જનતાને બુઝની ભાષામાં યો પ્રકાશિત ભઈસકેકો છ સભામુખ મહોદય યો પ્રમાણલાઈ સભામુખ મહોદય સન્માનીય પ્રધાનમંત્રીલે યો પ્રમાણલાઈ કસરી લીનુહુન્છ સભામુખ મહોદય હામીલે હેર્ન બાંકી છ સભામુખ મહોદય આજ યો પ્રિન્ટિંગ પ્રેસકો બારેમાં જુન કિસિમબાટ 70 કરોડ રૂપિયા સભામુખ મહોદય સાનો તીનો રૂપિયાલાઈ તો ભ્રષ્ટાચારને સ્વીકાર કરદૈન ભને 70 કરોડ યો ગરીબ જનતાકો કરબાટ ઉઠાએકો રાષ્ટ્રીય ઢુકુટીલાઈ ભ્રષ્ટાચારકો દલદલમાં ફસાઉનકો લાગે આજ નેપાલ સરકાર નેપાલ સરકારકો નેતૃત્વ ગર્નુભએકા સન્માનીય પ્રધાનમંત્રી કિન ઉદ્ધત હુનુહુન્છ યો પ્રશ્ન હામી પ્રમુખ પ્રતિપક્ષી દલને જાણન ચાહેકો છ યતિ માત્રે હોઈન સભામુખ મહોદય સન્માનીય પ્રધાનમંત્રીજીલે આપનો પ્રવક્તા સંચાર મંત્રીલાઈ ભન્નુભએકો થયો કે મેરો સંચાર મંત્રી અત્યંત અબ્બલ દર્જાકો પ્રધાનમંત્રી મૈલે બનાકો છું ભનેર વાલે પટક પટક ભંદઈ આવનુભએકો છ સાયદ એસ્તે ભ્રષ્ટાચારકા નમૂનાહરૂ બાહિર લ્યાઉનકો લાગે એસ્તે ભ્રષ્ટાચાર ગર્નકો લાગે વાલે આપનો કેબિનેટકો એઉટા મંત્રીલાઈ અબ્બલ મંત્રીકો ઉપમા દિનુભએકો હો ભન્ને હામીલાઈ મહસુસ ભઈરાખેકો છ સભામુખ મહોદય તેવરે આજ પ્રમુખ પ્રતિપક્ષી દલકો યો મુલુકકો રાષ્ટ્રીય રાજનીતિ ર મુલુકકો સમૃદ્ધ વિકાસ ર મુલુકલે પ્રાપ્ત કરેકો લોકતંત્ર મુલુકલે પ્રાપ્ત કરેકો ગણતંત્ર જલે ભ્રષ્ટાચારલાઈ સહદૈન સભામુખ મહોદય આજ સન્માનીય પ્રધાનમંત્રીજીલે ભ્રષ્ટાચારકા શૂન્ય સહનશીલતાકા કુરા ગર્નુભયો આજ સભામુખ મહોદય હમ્રો સન્માનીય પ્રધાનમંત્રીજીલે ભન્નુભયો કે મ ભ્રષ્ટાચાર ગર્ની જોસુકેલાઈ કારવાહી કરછુ ભનેર યહી સદનકો રોસ્ટરબાટ વાલે ઉદ્ઘોષ ગરેકા કુરા ધેરી દિન ભએકો છૈન સભામુખ મહોદય હામી ચાહન્છૌ એસ્તો કિસિમકો કમિશનકા કુરાહરૂ ભ્રષ્ટાચારસંગ જોડિએકા કુરાહરૂ નેપાલ સરકારકા મંત્રીબાટ ભએકા સંવાદકા પ્રમાણહરૂ બાહિર આઈસકેપછી અબ સન્માનીય પ્રધાનમંત્રીજીલે આપનો મંત્રી પરિષદકો સંચાર મંત્રી ગોકુલ બાસ્કોટાજીલાઈ તુરંતે કેબિનેટબાટ બરખાસ્ત ગરેર
आफ्नो कारबाही अगाडि बढाउनको लागि प्रमुख प्रतिपक्षी दलको पहिलो माग भएको छ सभामुख महोदय. त्यति मात्र होइन, क्याबिनेटको एउटा मन्त्रीलाई बर्खास्त गरेर मात्र यो विषयले विश्राम लिँदैन सभामुख महोदय. यो भ्रष्टाचारको मुद्दा क्याबिनेटको मुद्दा पनि बनिसकेको छ, किनभने यो विषयमा पटक पटक मन्त्री परिषदमा पनि विभिन्न पटकमा समय समयमा विषयको उठान पनि भइसकेको कुरा बाहिर आइसकेको विषयवस्तु हो सभामुख महोदय. तर यो विषयवस्तु आज केवल एउटा संचार मन्त्रीले भ्रष्टाचार गरेको विषयसँग मात्रै सीमित गरेर, बर्खास्तसँग मात्रै सीमित गरेर प्रमुख प्रतिपक्षी दल चुप लाएर बस्नेवाला पनि छैन सभामुख महोदय. त्यही भएर यो विषयमा सभामुख महोदय, जुन भ्रष्टाचारसँग जोडिएका यो विषयवस्तुमा सम्माननीय सभामुखज्यूले सदनमा आएर, सभामुख महोदय, यो विषयमा सत्य तथ्यका कुराहरू यो विषयमा आएर सदनलाई जानकारी गराउनको लागि पनि प्रमुख विपक्षी दल, प्रमुख प्रतिपक्षी दलले आज यहाँ माग गर्न चाहन्छ सभामुख महोदय. तेस्रो कुरा, त्यति मात्रै होइन सभामुख महोदय, भ्रष्टाचार त भइसकेको कुरा हो. यो सरकारले, नेपाल सरकारले, सम्माननीय प्रधानमन्त्रीको नेतृत्वमा रहेको सरकारले भ्रष्टाचारका यस्ता घटनाहरू अगाडि बढिसकेका तथ्य प्रमाणहरू बाहिर आइसकेको विषयवस्तु हो. यो कुनै पनि आम नेपाली जनताबाट लुकिएको विषयवस्तु पनि होइन सभामुख महोदय. आज फेरि सम्माननीय सभामुख महोदय, प्रधानमन्त्रीज्यूले हिजो बालुवाटारको घटना जस्तै जग्गा फिर्ता दिएकोले कारवाही हुँदैन भने जस्तै फेरि राजीनामा दिएको कारणले फेरि कारवाही हुँदैन भन्न पाउनुहुन्न सभामुख महोदय. त्यही भएर फेरि हामी प्रमुख प्रतिपक्षी दल यो विषयमा अत्यन्त गम्भीर छौँ. यो विषयवस्तुहरूमा निष्पक्ष तटस्थ कानुनी कारवाहीको दायराभित्र, चाहे प्रधानमन्त्री कार्यालयभित्रको चाहे क्याबिनेटभित्रको मन्त्रीको विषय किन नहोस्, त्यो जनताको कर, मुलुकको समृद्धिसँग जोडिएको, भ्रष्टाचारसँग जोडिएको अत्यन्त गम्भीर विषयवस्तु भएको हुनाले यो विषयलाई कानुनी कारवाहीभित्र तटस्थ भएर, निष्पक्ष भएर, यसको छानबिन र कानुनी कारवाहीको दायराभित्र पनि ल्याउँछु भन्ने प्रतिबद्धता प्रधानमन्त्रीज्यूले यही सदनमा आएर दिनलाई प्रमुख प्रतिपक्षी दलको दरो ढङ्गबाट माग पनि रहेको छ सभामुख महोदय. तर अन्तमा म फेरि निवेदन गर्न चाहन्छु, हामी नयाँ संविधान प्राप्त गरेपछि नेपाली जनता नेपाल जस्तो गरिब ठाउँमा हामी विकास र समृद्धिको आशा र भरोसाबाट बसेको नेपाली जनताले मुलुकको सुशासन र मुलुकको समृद्धिमा, आर्थिक समृद्धिमा भ्रष्टाचार कसैले पनि गर्छ भने त्यसलाई छोड्दैन, कानुनले छोड्दैन, संविधानले छोड्दैन. तर त्यसको नेतृत्व नेपाल सरकारमा सम्माननीय प्रधानमन्त्रीले लिएको हुनाले हाम्रो तीनवटा माग पुरा नभएसम्म सभामुख महोदय यो संसद अगाडि बढाउनको लागि हामी असमर्थ छौँ. पहिलो, सम्माननीय प्रधानमन्त्रीज्यूले आफ्नो प्रवक्ता संचार मन्त्रीले 70 करोडको कमिसन मागेको यो प्रमाण बाहिर आइसकेको हुनाले तुरन्त बर्खास्त गर्नको लागि हाम्रो पहिलो माग रहेको छ. दोस्रो माग, मन्त्रीमण्डलले यसको जिम्मा लिनुपर्दछ, प्रधानमन्त्रीज्यूले यसको सम्पूर्ण जिम्मेवारी लिनुपर्दछ, किनभने प्रधानमन्त्री मन्त्री परिषदप्रति उत्तरदायित्व हुने छ, हाम्रो व्यवस्था छ. त्यही भएर सम्माननीय प्रधानमन्त्रीज्यूले यो भ्रष्टाचारको घटनालाई सदनमा आएर सारा आम नेपाली जनतालाई सुन्ने गरी यसको तथ्य सत्य जानकारी र यो यसको बारेमा चित्त बुझाउने गरी सदनमा आएर जानकारी दिने हाम्रो दोस्रो माग रहेको छ. भने तेस्रो माग, यो भ्रष्टाचारसँग जोडिएको अत्यन्त डरलाग्दो, अत्यन्त गम्भीर विषयवस्तु भएको हुनाले यसको दायरामा आउने अहिलेका संचार मन्त्रीज्यूबाट जुन भ्रष्टाचारको गतिविधि अगाडि बढ्यो, काम कारवाही अगाडि बढ्यो, यो काम कारवाहीलाई राजीनामा दिएर टुङ्गिन्न, यो काम कारवाहीलाई भ्रष्टाचारको कानुनी दायराभित्र लिएर आएर जबसम्म अगाडि कारवाही बढ्दैन सभामुख महोदय, यो गम्भीर विषयमा प्रमुख प्रतिपक्षी दल अत्यन्त गम्भीर रहेको छ. र गम्भीरताको साथ आजको सदनमा हामी यो सदनलाई अगाडि बढाउनको लागि पनि प्रमुख प्रतिपक्षी दल सहयोग गर्न सक्दैन भन्दै हामी आफ्नो अभिव्यक्तिलाई यही टुङ्ग्याउँछ. हस्त, धन्यवाद. मान्य सदस्यहरू, विषय प्रवेश भइसकेको छ, त्यसकारण म बस्नका लागि अनुरोध गर्न चाहन्छु र औपचारिक पत्र त आउने नै छ र मलाई अनौपचारिक रूपमा जानकारी भएअनुसार सम्बन्धित मन्त्रीले राजीनामा पनि दिइसक्नु भएको छ र सरकारको
ध्यान आकर्षण पनि भइसकेको छ त्यसकारण अब तपाईहरु बस्दिनुस् र सदनको कारबाहीलाई अगाडि बढाउन सहयोग गर्नुस् म अनुरोध गर्छु प्रमुख प्रतिपक्ष दलका माननीय सदस्यहरु उभिरहनु भनेको सदनको अवरुद्धताको अवस्था हो यो अवस्थामा सदनको कारबाही अगाडि बढाउन वाञ्छनीय हुँदैन माननीय सदस्यहरु राष्ट्रिय सभाको आजको बैठकको कारबाही प्रारम्भ हुन्छ के छ माननीय जितन नान्देव यो सरकार स्थापना भएदेखि सम्माननीय प्रधानमन्त्रीज्यूले बारम्बार यो मुलुकमा अब म भ्रष्टाचार हुन दिन्न र आफू पनि भ्रष्टाचार गर्दिन भनेर भन्दै आउनु भएको छ आफैमा यो स्टेटमेन्ट यो वक्तव्य अति सराहनीय छ स्वागतयोग्य छ नेपाली काङ्ग्रेसले सुरुदेखि नै एउटा रचनात्मक विपक्षको भूमिका खेल्दै शून्य भ्रष्टाचारप्रति शून्य सहनशीलताको नीतिलाई अगाडि बढाउँदै आएको छ र हरेक किसिमका भ्रष्टाचार जन्य क्रियाकलापहरूको विरोध गर्दै आएको छ अहिले अब म यो यति होल्डिङ्सको बारेमा यति होल्डिङ्सको सन्दर्भमा के कस्ता भ्रष्टाचार जन्य क्रियाकलापहरू भइराखेका छन् भन्नेतिर जान चाहन्न अहिले खास गरेर आजै ताजा घटना यो हाम्रा कुरा .com ले प्रकाशित गरेको अजय बाबु शिवाकोटीको स्टोरीबाट खास गरेर अहिलेको संचार मन्त्रीज्यू गोकुल बास्कोटा र स्विज कम्पनी यो सेक्युरिटी प्रिन्टिङ प्रेसको सन्दर्भमा स्विज कम्पनीको नेपाली एजेन्ट विजय प्रकाश मिश्र शर्माजी उहाँ संचार मन्त्री र विजय प्रकाश शर्माको बारेमा दुईजनाको बिचमा जे संवाद भएको छ त्यो संवाद हाम्रा कुरा .com मा प्रकाशित भएको छ त्यसको अडियो पुरा प्रकाशित भएको छ त्यसको जसले पनि पढ्न सक्छ यही हो त्यो अडियो प्रकाशित भएको र यसमा मोटामोटी 27 अरबको अहिले जसलाई कुराकानीको सन्दर्भमा भ्रष्टाचारलाई कमिसनलाई अझ बढी बढाउने गरी 28 अरबसम्म गर्नुपर्छ भन्ने कुरा यसमा उल्लेख भएको छ तर 27 अरब सुरुको 27 अरबको सन्दर्भमा 70-75 करोड कमिसन आउने र त्यो कमिसनको 70% मोटामोटी 55 करोड सञ्चार मन्त्रीले लिने यो बहसलाई यो वार्तालाई दुईजना बिचको यो वार्तालाई यसले छापेको छ यसरी सञ्चार मन्त्री मात्रै होइन नेपाल सरकारको उहाँ प्रवक्ता पनि हुनुहुन्छ प्रधानमन्त्रीजीको अत्यन्त निकटको सहयोगी साथी पनि हुनुहुन्छ उहाँ जस्तो मन्त्रीले यसरी ठाडै भ्रष्टाचार गर्ने गरी कमिसनको कुरा गर्न मिल्छ कि मिल्दैन यो अत्यन्त आपत्तिजनक छ सम्माननीय अध्यक्ष महोदय अत्यन्त भर्त्सनायोग्य छ विरोध योग्य छ यो वार्तालाप त्यसकारणले यस्तो गम्भीर प्रश्नमा यो सरकार चुप लागेर बस्नु हुँदैन र रचनात्मक भूमिका खेल्दै आएको प्रतिपक्ष नेपाली काङ्ग्रेस चुप लागेर बस्न सक्दैन त्यसकारणले हामी यो सन्दर्भमा तीनटा माग अगाडि सार्न चाहन्छौँ पहिलो प्रधानमन्त्रीज्यूले यदि साँच्चै उहाँ भ्रष्टाचार शून्य संस्कृतिको पक्षधार हो भने अविलम्ब सूचना मन्त्रीलाई सञ्चार मन्त्रीलाई बर्खास्त गर्नुपर्छ पहिलो माग दोस्रो माग यो घटनाको बारेमा तुरुन्त अविलम्ब दुधको दुध र पानीको पानी हुने गरी छानबिन समिति बन्नुपर्दछ र तेस्रो माग यो के हो यो घटना के हो यसरी चाहिँ प्रष्ट रूपमा अडियोको रूपमा आइसके पछाडि के हो त यसको बारेमा नेपाल सरकारको तर्फबाट प्रधानमन्त्रीज्यूले सदनलाई जवाफ दिनुपर्दछ यो तिनवटा माग हामी अगाडि सार्न चाहन्छौँ र आशा गर्न चाहन्छौँ कि यो तिनटै माग पुरा होस् नेपाल सरकारको तर्फबाट पुरा होस् र यो बर्खास्त नहुन्जेलसम्म छानबिनको प्रक्रिया अगाडि निष्पक्ष छानबिनको प्रक्रिया अगाडि नबढुन्जेलसम्म र प्रधानमन्त्रीज्यूले जवाफ नदिउन्जेलसम्म यो होस् नचलोस् भन्ने हामी चाहन्छौँ मिडियामा आइरहेको विषयलाई लिएर हाउस चल्न नसक्ने सरकारको तर्फबाट तिनवटा विषयमा
आफ्ना कुराहरू आउनु पर्ने जो विचार राख्नुभयो र अहिले प्रतिपक्षको माननीयहरू उभिरहनु भएको छ यस कारण हामी सहज ढङ्गले हाउस चलाउनलाई यसले कठिनाई उत्पन्न गरेको छ।